બુલેટિનની શરૂઆતમાં વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે છેલ્લા બે દિવસથી વીજળી ગુલ થતાં જિલ્લામાં અંધારપટ સર્જાયો હતો. તો બીજી તરફ ભારે વરસાદથી પીજીવીસીએલની પ્રમોન્સન કામગીરીના ધજાગરા ઉડ્યા હતા. કલ્યાણપુર, ભાટિયા, લાંબા સહિતના 80 જેટલા ગામોમાં વીજળી ગુલ થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. એક તરફ ભારે વરસાદ તો બીજી બાજુ વીજળી ગુલ થતાં ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. આ મામલે તંત્રને જાણ થતાં અધિકારીઓએ આંખ આડા કાન કર્યા હતા. છેલ્લા બે દિવસથી વીજળી ન હોવાથી લોકોના મોબાઈલ પણ બંધ થઈ ગયા હતા. મુશળધાર વરસાદને પગલે દ્વારકા જિલ્લામાં અંધારપટ છવાયો છે. છેલ્લા બે દિવસથી વીજળી ગુલ થઈ ગઈ છે. પ્રિમોન્સૂન કામગીરીના જાણે ધજાગરા ઉડ્યા હોય તેવી સ્થિતિ દેવભૂમિ દ્વારકામાં સર્જાઈ હતી. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે છેલ્લા બે દિવસથી વીજળી ગુલ થતાં જિલ્લામાં અંધારપટ સર્જાયો હતો. તો બીજી તરફ ભારે વરસાદથી પીજીવીસીએલની પ્રિમોન્સૂન કામગીરીના પણ લીરે લીરે ઉડ્યા હતા. કલ્યાણપુર, ભાટિયા, લાંબા સહિતના 80 જેટલા ગામોમાં વીજળી ગુલ થતાં લોકોની ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. એક તરફ ભારે વરસાદ તો બીજી બાજુ વીજળી ગુલ થતાં ત્રાહિમામ પુકારી ઉઠેલા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. તો આ જ મામલે તંત્રને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ જાણે અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હતા. છેલ્લા બે દિવસથી વીજળી ન હોવાથી લોકોના મોબાઈલ ફોન પણ બંધ થઈ ગયા હતા, જેના કારણે ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. છેલ્લા બે દિવસથી દેવભૂમિ દ્વારકામાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેના કારણે લોકો સંપર્ક પણ નથી કરી શક્યા અને સાથે જ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. કલ્યાણપુર, ભાટિયા, લાંબા સહિતના 80 જેટલા ગામોમાં વીજળી ગુલ થતાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અને આ પ્રકારની જે પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે પ્રિમોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડ્યા છે. મુશળધાર વરસાદને પગલે દ્વારકા જિલ્લામાં અંધારપટ છવાયો છે. છેલ્લા બે દિવસથી વીજળી પણ ગુલ થઈ ગઈ છે. પ્રિમોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. દર વર્ષે તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ આ કાવા દાવા દર વખતે નિષ્ફળ જતા હોય છે અને આજ જે પ્રિમોન્સૂન કામગીરી છે એના દાવાઓના લીરે લીરા ઉડી ગયા છે. આજ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા રહીમ ચાકી. રહીમ, જણાવશો, દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને કારણે છેલ્લા બે દિવસથી વીજળી પણ નથી અને જિલ્લાભરમાં અંધારપટ સર્જાઈ ગયો છે, શું છે વધુ વિગત? ચોક્કસ જણાવી દો કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના તેમના 37 ગામોમાં ગઈકાલે જો વરસાદ પડવાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જગ્યાએ જગ્યાએ ભાટિયાથી લાંબા ગામ જવાના રોડ ઉપર વીજના પોલ બધા ધરાશાયી થયેલ છે. જી બિલકુલ રહીમ, વીજના પોલ ધરાશાયી થયા છે. એક તરફ વીજળી નથી, લોકો હાલાકી ભોગવી રહ્યા છે. હવે તંત્ર દ્વારા કયા પ્રકારના પગલા ભરવામાં આવ્યા છે, કઈ જાણવા મળ્યું છે? તંત્ર અત્યારે દોડતું થયું છે. ઠેક ઠેકાણે આવા બનાવ બનેલ છે. તંત્ર તેમાં કામે લાગેલ છે. વીજ પુરવઠો ખોરાઈ જતી જે પ્રયોજનોને હાલાકીનો સામનો કરવો પડે છે. જે મોબાઈલ જે ચાર્જ નથી થઈ શકતા, મોબાઈલ અત્યારે મોંઘાવી થઈ ગયા છે. જી રહીમ, પરિસ્થિતિ ક્યાર સુધીમાં કાબુમાં આવશે, શું લાગી રહ્યું છે? એ તો ચોક્કસ કહી શકાય નહીં કે તંત્ર અત્યારે કામે લાગેલું છે અને અત્યારે વરસાદ બી ધીમી ધારે ચાલુ છે. બિલકુલ રહીમ, ધન્યવાદ સમગ્ર માહિતી માટે. તો તંત્ર દોડતું થઈ ગયું છે. આ પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે દેવભૂમિ દ્વારકામાં, ત્યારે મુશળધાર વરસાદને કારણે જે અંધારપટ સર્જાયું છે તેને લઈને તંત્ર પણ હવે દોડતું થઈ ગયું છે.